શહેરના પાંડેસરા ચીકુવાડીમાં 13 મહિનાના માસૂમનું માતાનું ધાવણ લીધા બાદ તબિયત બગડતા મોત થયું છે. પરિવારે કહ્યું હતું કે 3 દિવસથી ખાંસી અને સામાન્ય તાવ આવતો હતો. ઘર નજીકના ડોક્ટરની સારવાર ચાલી રહી હતી. બાળકના રહસ્યમય મોતને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. પરિવારે જણાવ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રના વતની છે. 4 મહિના પહેલા સુરત રોજગારીની શોધમાં આવ્યા હતા. કડિયા કામ કરી એકના એક માસૂમ દીકરા સાથે ગુજરાન ચલાવી રહ્યા હતા. માસૂમ ઓમપ્રકાશ છેલ્લા 3-4 દિવસથી ખાંસીમાં સપડાયો હતો. સામાન્ય તાવ પણ આવતો હતો. ગુરુવારે સવારે તબિયત બગડતા સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો. વધુમાં જણાવ્યું હતું કે વહેલી સવારે 4 વાગે માતાએ ધાવણ કરાવ્યા બાદ ઓમપ્રકાશ સૂઈ ગયો હતો. સવારે જાગ્યા બાદ એની તબિયત બગડી હતી, જેથી સિવિલ લઈ આવ્યા હતા. જો કે કોઈ સારવાર મળે એ પહેલાં જ એનું મોત નિપજ્યું હતું. હાલ પોલીસ તપાસ ચાલુ છે. મારું નામ દેવીદાસ છે. મારા છોકરાનું નામ ઓમ છે. 1 વર્ષ અને 1 મહિનાનો છે. ક્યાં હુઆ છે? કઈ 2 દિવસથી બીમાર હતો. ને બીમાર હતો પછી દવાખાને લઈ ગયા હતા. બાટલા આપેલી દવાખાનામાંથી પછી દવા પાડી દીધી. અમે ખાઈને સૂતા હતા. પછી 4 વાગે મમ્મીને દૂધ પીતો હતો. પછી 6 વાગે અમે ઉઠાડ્યો એને, તો ઉઠ્યો નહીં. પછી થોડો થોડો શ્વાસ ચાલતો હતો. પછી સિવિલમાં લઈને આવ્યા અમે. પછી સિસ્ટરે કીધું કે એમ સિસ્ટર કીધી હતી કે ઓફ થઈ ગયો છે ભાઈ, એમ કહેતો હતો. ઉધના કલ્યાણકોટી. મચાનું નામ ઓમ છે. ઓમ તમારી કઈ માંગ? કઈ માંગ નથી અમારે. શું કર્યું? કેટલા વર્ષ છોકરો છે? 1 વર્ષ ને 1 મહિનાનું. કઈ જગ્યાએ પ્રાઇવેટ બતાવો તમારે? હે? કોઈ જગ્યાએ પ્રાઇવેટ હોસ્પિટલમાં બતાવો તો.